અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે નવસો છવ્વીસ કેન્દ્રોના નવ હજાર બસો ત્રીસ વર્ખંડમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં પાંત્રીસ હજાર નવ્વાણું ઉમેદવારો પરીક્ષા આપશે અમદાવાદ ગ્રામ્યમાં અડત્રીસ હજાર પાંચસો ને આડત્રીસ ઉમેદવારો પરીક્ષા આપવાના છે જઈ રહી છે અને જેને જ લઈને આપણી સાથે સ્ટેટ એક્ઝામ બોર્ડના ચેરમેન આપણી સાથે જોડાયા છે ત્રિવેદી સાહેબ તેની સાથે વાત કરીશું સર ટેટ ટુની પરીક્ષા યોજાવા જઈ રહી છે કયા પ્રકારની તૈયારીઓ થોડીક ક્ષણો બાકી જ પરીક્ષા શરૂ થવાને કયા પ્રકારની તૈયારીઓ છે સુપરવાઇઝરને શું સૂચના સૂચના આપવામાં આવી છે સાથે જ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે થઈને શું આખો પ્લાન તૈયાર કર્યો છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ તેમજ શિક્ષણ વિભાગની ગાઈડલાઇન્સ મુજબ આ ટેટ ટુ પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે આઠ કોર્પોરેશનમાં આ પરીક્ષા છે એ યોજાનાર છે નવસો બિલ્ડિંગો નવસો છવ્વીસ બિલ્ડિંગો ઉપર આ પરીક્ષા છે યોજાનાર છે બે લાખ છોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એ આજ રોજ આ પરીક્ષા છે એ આપવાના છે પરીક્ષા માટેનું જે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ છે અને શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પેપર છે એને પણ જીપીએસ ટ્રેપિંગ સિસ્ટમ સાથે જે પાટા એપ્લિકેશન છે એ એપ્લિકેશનથી સુસજ્જ અત્યારે એ રવાના થઈ રહ્યા છે દરેક જિલ્લાના કંટ્રોલ સેન્ટર ઉપરથી પરીક્ષા કેન્દ્રો ઉપર આ જે પાર્સલો છે એ જવાનું કામગીરી છે ઓલરેડી એ ચાલુ થઈ ગયેલી છે ગેરરીતિ ન થાય એના માટે પણ જે સરકારની ગાઈડલાઇન્સ છે એનું પાલન કરાવવા માટે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે પણ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો છે દરેક સેન્ટર ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત છે મૂકવામાં આવ્યો છે પેપરની સાથે પણ પૂરતા પોલીસ પ્રોટેક્શન સાથે આ પેપરનું પણ વહન છે એ થઈ રહ્યું છે દરેક સેન્ટર ઉપર મહેસૂલ વિભાગ દ્વારા અને માન્ય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વર્ગ એક અને બેના અધિકારીશ્રીને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવેલા છે જે પૂર પૂર પૂરી પરીક્ષા દરમિયાન ત્યાં છે એ હાજર રહેનાર છે એવી જ રીતે રાજ્ય સરકારે પણ રાજ્ય કક્ષાએથી પણ અધિકારીની ટીમ છે દરેક જિલ્લામાં ઓબ્ઝર્વર તરીકે એ પણ મૂકવામાં આવેલી છે એ પણ પોતાની રીતે આ દરેક સેન્ટર ઉપર કોઈપણ પ્રકારનું ગેરરીતિ ન થાય અને વધુ ખૂબ જ સુંદર વાતાવરણમાં બધા પરીક્ષા આપી શકે એ રીતનું પ્લાનિંગ છે કરવામાં આવ્યું છે સર સુપરવાઇઝર સ્કોડ પણ બનાવવામાં આવ્યો છે ખાસ કરીને સાથે જ જેટલા પણ જિલ્લા જે મહાનગરપાલિકામાં પરીક્ષા યોજાવાની છે તેની અંદર કલેક્ટરે પણ સૂચના આપવામાં આવી છે કયા પ્રકારની સૂચના છે અને કયા પ્રકારના ઓબ્ઝર્વર સાથે સાથે સુપરવાઇઝરોને ત્યાં રાખવામાં આવ્યા છે જે સરકારની ગાઈડલાઇન્સ છે એ મુજબ જ આપણે દરેક સેન્ટર ઉપર વર્ગ એક અને બેના અધિકારી છે એ કલેક્ટરશ્રી દ્વારા મૂકવામાં આવ્યા છે એ લોકો ખાસ કરીને વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં જ્યારે એન્ટર થશે ત્યારથી લઈને એમની સાથે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ નથી મોબાઈલ એની શું પ્રકારની વ્યવસ્થા છે કઈ રીતે એનું ચેકિંગનું છે એ દરેક બાબતની છે એ દેખરેખ રાખશે દરેક વિદ્યાર્થી જ્યારે પોતાનું સ્થાન લેશે ત્યારે દરેક વિદ્યાર્થી એમના એપ્રોપ્રિયટ જગ્યાએ બેઠેલા છે એની પાસે જે હોલ ટિકિટ છે છે એનું જે ઓળખપત્ર છે એનું જે કંઈ ચેકિંગની ને એ કાર્યવાહી છે એનું પણ એ પોતે નિરીક્ષણ કરશે અને સમયસર સારા વાતાવરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપે એની સમગ્ર બાબતો છે એનું એ નિરીક્ષણ કરશે